ડાંગના સરહદી વિસ્તારમાં આવેલા ઘારખડી પીપલ ડહાડ અને શેમ્પુ આંબા ગામે ગુજરાતના 20 વર્ષની વિકાસ ગાથા લઈને પહોંચેલા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ગામીણજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલ ગુજરાત રાજ્યના છેવાડાના ગામે પહોંચેલી આ વિકાસ યાત્રાને હાટ બજારમાં ઉમટેલા ડાંગ સહિત મહારાષ્ટ્રના ગ્રામજનોએ પણ અહોભાવ સાથે નિહાળી ગુજરાતના વિકાસની ગતિ અને પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ બુધુભાઈ કામડી સહિતના પદાધિકારીઓએ યાત્રા સાથે જોડાઈને વિવિધ યોજનાકીય લાભો એનાયત કરવા સાથે નાણાપંચના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. મહાનુભાવો તથા અધિકારીઓએ અહીં વૃક્ષારોપણ પણ કર્યું હતું. વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ, યોગ નિર્દેશન, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય કેમ્પ, સાહિત્ય વિતરણ સાથે ઠેર ઠેર વિકાસ યાત્રાનો સાંસ્કૃતિક કૃતિઓ સાથે ભવ્ય સ્વાગત સત્કાર કરાયો હતો. સુબીર તાલુકામાં સફળ રીતે આગળ વધી રહેલી પીપલ દહાડની વંદે ગુજરાત વિકાસ યાત્રામાં મામલતદાર પ્રિયંકા પટેલ, તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ સહિત વીજ વિભાગના નાયબ ઇજનેર વીડી પટેલ, પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ, આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામજનો જોડાયા હતા. હેમંત હડસ, જેડેશ ટીવી, સાપુતારા.